પ્રારંભ સમયમાં થઈ રહ્યો છે ત્યારે ભક્તોના સ્વાસ્થ્યની સલામતીને ધ્યાનમાં રાખીને પરિક્રમાના રૂટ પર ઠેર ઠેર જગ્યાએ દવાખાના ઉભા કરાશે નમસ્કાર હું છું સાયમા સૈયદ અને આપ જોઈ રહ્યા છો ન્યૂ ગુજરાતી ન્યૂઝ ગીરનારની લીલી પરિક્રમાનો પ્રારંભ 23 નવેમ્બરથી થઈ રહ્યો છે જેમાં લાખો ભાવિકો ગરવા ગીરનારની ભાવપૂર્વક પગપાળા પરિક્રમા કરવા ઉમટી પડે છે ત્યારે ભક્તોનું આરોગ્ય ન જોખમાય તે માટે તંત્ર દ્વારા ગીરનાર પરિક્રમાના રૂટ પર આવેલ ભક્તોના પડાવના સ્થળ એવા ઝીણા બાવાની મઢી સરકડિયા મારવેલા બોરદેવી તથા ભવનાથ વિસ્તારમાં સરકારી દવાખાના ઊભા કરવામાં આવશે આ પરિક્રમાના વિવિધ રસ્તાઓ ચઢાણવાળા તથા મહત્તમ શારીરિક શ્રમ માંગી લે તેવા હોય અને ભૂતકાળમાં આવા ઘોડીના રસ્તાઓમાં વયોવૃદ્ધ કે હૃદયની તકલીફ ધરાવતા લોકોને વધુ મુશ્કેલીઓ પડી હતી અને ક્યારેક મૃત્યુ થવાના કિસ્સાઓ પણ બનવા પામેલ હોવાથી હૃદયની તકલીફ ધરાવતા લોકોને ગિરનારની પરિક્રમા ન કરવા માટે પણ અનુરોધ કરવામાં આવે છે તેમજ આકસ્મિક સંજોગોમાં દરેક સ્થળોએ રાખવામાં આવેલ સરકારી દવાખાનાનો પણ ભક્તોએ સંપર્ક કરવાનો રહેશે યાત્રાળુઓને તેમના આરોગ્યની તકેદારી માટે પરિક્રમાના રૂટ ઉપર વહેંચાતા આરોગ્ય માટે હાનિકારક હોય તેવા ફરસાણ વાસી કે પડતર ફળો તથા ખરાબ ખાણીપીણીની વસ્તુઓ ન ખાવાની તકેદારી પણ રાખવી જોઈએ તેમજ ખરાબ પાણી નદી નાળાનું પાણી પીવામાં ઉપયોગમાં લેવું નહીં ક્લોરિનેશન કરેલું જ પાણી ઉપયોગમાં લેવું જોઈએ તે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર એમ આર સુતરિયાએ જણાવ્યું હતું આવી જ અન્ય લેટેસ્ટ અને અપડેટેડ ન્યૂઝ જોવા માટે જોડાયેલા રહો અમારી સાથે ન્યૂ ગુજરાતી ન્યૂઝ પર